subscribe now and press the bell icon. Never miss an update. Hello friends, આજના આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ફેસ વોશ કરતી વખતે તમે આ ભૂલો તો નથી કરતા ને. તો ચલો, સૂતા પહેલા મોં ધોવાનું તમારી સ્કિન કેરને સૌથી મહત્વનો ભાગ ભજવે છે. કોઈ સારા ફેસ વોશથી પોતાનો ચહેરો ધોયા વગર સૂવાની ભૂલ ક્યારેય ના કરતા. એવું ન કરવાથી તમારા ચહેરા ઉપર કોઈ ગંભીર ઇન્ફેક્શનની સમસ્યા થવાની સંભાવના રહે છે. ફેસ વોશ તમારી રૂટીનની જરૂરી હિસ્સો હોવો જોઈએ. જો કે ક્યારેક ક્યારેક ફેસ વોશનો ઉપયોગ કર્યા બાદ તમને ક્લિયર અને ફ્રેશ સ્કિન નથી મળતી. તેનું કારણ છે કે તમે કેટલીક એવી ભૂલો કરો છો જે તમારે ન કરવી જોઈએ. ફેસ વોશ ઉપયોગ કરતી વખતે ના કરો આ ભૂલો. ચહેરો ધોતી વખતે પાણીનું ટેમ્પરેચર ખૂબ જ મહત્વ ધરાવે છે. ક્યારેય પણ તમારો ચહેરો ધોતી વખતે વધુ ગરમ અથવા તો ઠંડુ પાણીનો ઉપયોગ ના કરવો જોઈએ. વધુ ગરમ અથવા તો વધુ ઠંડા પાણીથી સ્કિનની નસોને નુકસાન પહોંચે છે. સાથે ફેસ વોશ સારી રીતે કામ નથી કરતું. આથી હંમેશા નોર્મલ પાણીથી મોઢું ધોવું જોઈએ. તમે હંમેશા તમારી જરૂરિયાત પ્રમાણે સાચો રિઝલ્ટ મેળવવા માટે તમારી જરૂરિયાત પ્રમાણે ફેસ વોશ ખરીદો. ઓઇલી સ્કિન, ડ્રાય સ્કિન અને સેન્સિટિવ સ્કિન માટે અલગ અલગ પ્રકારના ફેસ વોશ ખરીદવા જોઈએ. કોઈ પણ પ્રોડક્ટને તેની અસર બતાવવા માટે થોડો સમય લાગે છે. તેથી ફેસ વોશ લગાવીને ચહેરા ઉપર 2 મિનિટ સુધી હાથોથી સારી રીતે લગાવી અને પછી ચહેરાને વોશ કરી લો. ક્યારેય પણ મેકઅપ હટાવ્યા વગર ફેસ વોશનો ઉપયોગ ના કરવો. ફેસ વોશ કરતા પહેલા તમે મિસલેર વોટરનો ઉપયોગ કરી શકો છો. જો તમે મેકઅપ સાથે ફેસ વોશ કરશો તો પિમ્પલ થવાની શક્યતાઓ વધી જશે. ફેસ વોશ કર્યા પહેલા હાથોને સારી રીતે ધોઈ લો. આવું ન કરવાથી તમારા હાથોમાં હાજર જે બેક્ટેરિયા હોય છે તે સ્કિનમાં જતા રહેશે અને ફેસ વોશની સાથે મળીને સ્કિન પોર્સમાં જઈને ઇન્ફેક્શન કરશે. સવારે અને સૂતા પહેલા રોજ 2 વાર ફેસ વોશથી ચહેરો જરૂર ધોવો જોઈએ. માત્ર 1 વાર ચહેરો ધોવો ગંદકી કાઢવા માટે પૂરતું નથી. જ્યારે તમે ઓફિસથી ઘરે આવો ત્યારે પણ ફરીવાર ચહેરો ધોવો જરૂરી છે. તો ફ્રેન્ડ, જો તમને મારું આજનું આ વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.